ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા દીકરાઓ? આજે આપણે કમ્પોઝરનો પરિચય મેળવીશું. કમ્પોઝર એ વેવ વિકાસ માટેનું એક નિઃશુલ્ક અને ઓપન સોર્સ આઈડીઈ છે. હવે જે અંડરલાઇન કરેલી દેખાય છે તમને, એ અંડરલાઇનને તમારે લખવાની રહેશે. તે www.composer.net પરથી ડાઉનલોડ કરી શકાય છે. કમ્પોઝર છે એ WYSIWYG, વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ તરીકે ઓળખાતું માધ્યમ છે. એનું એડિટર પૂરું પાડે છે. એ સંપૂર્ણ વેબ ઓથરિંગ સિસ્ટમ છે, બરાબર છે. હવે કમ્પોઝરમાં સાઇટ મેનેજર પણ હોય છે. હવે કમ્પોઝર છે, અહીંયા તમને એનું દેખાય છે તમને સ્ક્રીન, એ જે આપણે પ્રેક્ટિકલના સમયે પણ જોયેલું હતું. આ સ્ક્રીન છે કમ્પોઝરની. હવે કમ્પોઝરમાં મેનુ બાર, ફોર્મેટિંગ ટૂલ બાર 1, ફોર્મેટિંગ ટૂલ બાર 2, અને બે પ્રકારના એમાં વિન્ડોઝ હોય છે. એક છે સાઇટ મેનેજર અને એક છે ખાલી વેબ પેજ, બરાબર છે. હવે સાઇટ મેનેજરને આપણે જો જરૂર ન હોય તો F9 શોર્ટકટ કીથી આપણે બંધ પણ કરી શકીએ છીએ. હવે જે આપણે ખાલી વેબ પેજ દેખાય છે તે અનટાઇટલ્ડ વેબ પેજ એ રીતે હોય છે. જ્યાં સુધી આપણે તેને ટાઇટલ નહીં આપીએ ત્યાં સુધી તે એ અનટાઇટલ જ રહેશે, બરાબર છે. હવે આવશે કે વિન્ડોઝ 3 મોડ આવેલા હોય છે. એ 3 મોડ ક્યાં ક્યાં હોય છે? નોર્મલ, HTML એન્ડ પ્રિવ્યૂ મોડ. પ્રિવ્યૂ મોડ બ્રાઉઝરમાં જોઈ શકાય તે પ્રકારનો હોય છે. HTML એ નોર્મલ વ્યૂ જેવો જ હોય છે, એ પ્રિવ્યૂ મોડ જેવો જ દેખાતો હોય છે. અને ટેગની શરૂઆત દર્શાવવા માટે એ પીળા રંગનું નિશાન બતાવે છે. જ્યારે તમે HTML વ્યૂ કરો ને ત્યારે ટેગની શરૂઆત કરવા માટે એ પીળા રંગની નિશાની બતાવે છે. હવે આ બધા જે લાઇન છે પીળા રંગની નિશાનીને આ બધું જ MCQમાં પૂછાય શકાય. પછી પેજ પેનની ડાબી બાજુએ ડિઝાઇન, સ્પ્લિટ અને શોસ એ વિભાગો છે. એ વિભાગો શું કરવા કામ લાગશે? તો ડિઝાઇન વિભાગમાં આપણે તેની રૂપરેખા તૈયાર કરવા માટે કે કેવું આપણે ફોર્મ બનાવવું છે એની ડિઝાઇન તૈયાર કરીશું. પછી HTML કોડની તમામ વિગતો છે એ શોસમાં આપણે જોઈ શકીએ છીએ. અને સ્પ્લિટ છે એમાં જે વર્તમાન ફોર્મ હોય એના સોર્સ અને એની જે ડિઝાઇન છે એ બંને આપણે, સોર્સ અને કોડ એ બંને આપણે જોઈ શકીએ છીએ, બરાબર છે. હવે વિન્ડોના નીચેના ભાગમાં સ્ટેટસ બાર હોય છે. આ સ્ટેટસ બાર ઉપર ક્લિક કરવાથી આપણે એનું માળખું જોઈ શકીએ છીએ, બરાબર છે. તો ચાલો હવે આજે આપણે નવી ફાઇલ કેવી રીતે બનાવવી એના વિશે પણ થોડીક વાતો કરી લઈએ, બરાબર. હવે નવી ફાઇલ બનાવવા માટે કમ્પોઝર શરૂ કરવાનો, મેનુ બારમાંથી ફાઇલમાંથી વ્યૂ વિકલ્પ પસંદ કરવાનો અને ક્રિએટ ન્યૂ ડોક્યુમેન્ટ્સ ટેમ્પલેટ જો દેખાય છે તમને, એ ક્રિએટ ન્યૂ ડોક્યુમેન્ટ્સ ઓર ટેમ્પલેટ્સ એ દેખાય છે ને, એ ખુલશે. એમાંથી આપણે બ્લેન્ક ડોક્યુમેન્ટ જો અહીંયા ચિત્રમાં તમને દેખાય છે એ પસંદ કરવાનું છે અને પછી આપવાનું છે ક્રિએટ. આથી આપણી નવી ફાઇલ છે તે બની જશે. આ જ રીતે જ્યારે હયાત ફાઇલ ખોલવી હોય, મતલબ એક અગાઉ આપણે એક ફાઇલ બનાવી લીધી છે અને ખોલવી છે, તો જે રીતે આપણે બીજા બીજી ફાઇલ ઓપન કરીએ છીએ એ જ રીતે ફાઇલમાં જઈ અને ઓપન, અથવા તો ફાઇલમાં જઈને રીસેન્ટ પેજીસ એના ઉપરથી પણ આપણે ખોલી શકીએ છીએ. હવે એના પછી આપણે બનાવીશું ફોર્મ. તો અહીં તમને ફોટામાં દેખાય છે એ રીતે અહીં ઇન્સર્ટ ફોર્મ અને ડિફાઇન ફોર્મ, આ અગાઉના લેક્ચરમાં પણ આપણે આ એકવાર કરી ચૂક્યા છીએ. ઇન્સર્ટમાંથી ફોર્મ અને ફોર્મમાંથી ડિફાઇન ફોર્મ, આ મેનુબારમાં પણ ફોર્મનું ઓપ્શન આપેલું હોય છે, એના પરથી આપણે પણ કરી શકીએ છીએ, બરાબર છે. જ્યારે આપણે ડિફાઇન ફોર્મ કરશું એટલે તમને અત્યારે જે દેખાય છે એ ચિત્ર દેખાશે. ફોર્મનું નેમ આપવા માટે આપણે કોઈ બી નેમ આપી શકીએ. આપણી ટેક્સ્ટ બુકમાં ફોર્મ 1 આપેલું છે, એ રીતે આપણે પ્રેક્ટિસ કરીશું.
હવે એનું એક્શન URL છે, એટલે કે જ્યારે એ ફાઇલ સબમિટ થશે ત્યારે એક્શન URL શું આપીશું આપણે, તો આપીશું form1.html. અને હવે યોગ્ય નામ આપ્યા પછી આપણે એને મેથડ જોઈશું. તો મેથડ છે આપણે એ ટુ ટાઈપ્સની હોય, કે મેથડ હોય તો પોસ્ટ અને મેથડનો ગેટ. ત્યારે આપણે યુઝ કરશું પોસ્ટ, એટલે જનરલી આપણે પોસ્ટનો ઉપયોગ કરીએ છીએ. હવે એના પછી આપણે અગાઉ જોયા હતા તેમ ફોર્મ ટેગની મદદથી આપણે ફોર્મને ચાલુ કરીશું. બીજા અલગ અલગ આપણે ઘટકોની વાત કરી હતી, ટેક્સ્ટ એરિયા, સિલેક્શન, ધેન પછી સબમિટ બટન, રેડિયો બટન, ચેકબોક્સ, એના બધાની વાત આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. તો હવે પછીના સેક્શનમાં આપણે MCQ કરીશું. જ્યારે ફોર્મ બનીને તૈયાર થશે ત્યારે તમારો ફોર્મની ડિઝાઇન અત્યારે જે તમને પિક્ચર દેખાય છે એ ટાઈપનું બની જશે. હવે આની અંદર આપણે જે સોર્સ લખીશું, એ સોર્સ લખ્યા પછી આ ફોર્મને આપણે સબમિટ કરી અને આના ઉપર આપણે ફોર્મ ભરી શકાશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું ફર્સ્ટ ચેપ્ટર છે જે કમ્પોઝરની મદદથી HTML ફોર્મની રચના અહીં આપણું પૂરું થાય છે. તો આ ચેપ્ટરમાં આપણે શું શીખ્યા, તો એ વેબ પર વિગતો સ્વીકારવા માટે ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે. ફોર્મમાં HTML એક સંગ્રાહક છે, બરાબર છે, અને કમ્પોઝર વેબ વિકાસ માટેનું નિઃશુલ્ક અને ઓપન સોર્સ IDE છે, જેના પરથી આપણે વેબસાઇટની રચના કરીશું. WYSIWYG વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. આ રીતે સરળ ગ્રાફિકલ ઇન્ટરફેસ ધરાવતું વેબ પેજ એડિટર કમ્પોઝર આપણે પૂરું પાડે છે. કમ્પોઝરની મદદથી આપણે ફોર્મની રચના ખૂબ જ સરળતાથી અને ઝડપથી કરી શકીએ છીએ. અને હવે આપણે એના કરીશું MCQ. આપણો પહેલો MCQ છે, ઉપયોગકર્તા પાસેથી જુદા જુદા પ્રકારના નિવેશ એકત્રિત કરવા માટે કયા સંગ્રાહકનો ઉપયોગ થાય છે? તો જવાબ આવશે ફોર્મ. HTML ફોર્મની રચના કરવા માટે કયા ઘટકનો ઉપયોગ કરવામાં આવે છે? અગેન આન્સર આવશે ફોર્મ. ફોર્મ ઘટકનો અમલ કરવા માટે કયો ઘટક ઉપયોગમાં આવે છે? અગેન આવશે ફોર્મ સ્લેશમાં ફોર્મ અને સ્લેશ ટેગને પૂરો કરતા ફોર્મ. ફોર્મ સબમિટ કરતી વખતે ફોર્મની વિગતો કયા સ્થાને મોકલવાની છે તેની સ્પષ્ટતા કઈ લાક્ષણિકતા દ્વારા કરવામાં આવે છે? તો જવાબ આવશે એક્શન. ફોર્મની વિગતો મોકલતી વખતે HTTP પદ્ધતિ સ્પષ્ટ કરવા માટે ફોર્મની કઈ લાક્ષણિકતાનો ઉપયોગ કરવામાં આવે છે? તો મેથડની કઈ કઈ કિંમતો ઉપયોગ થાય છે? તો ગેટ અને પોસ્ટ એક સમયે માત્ર મર્યાદિત માહિતી મોકલવાની અનુમતિ આપે છે. ગેટ એક સમયે HTTP વ્યવહાર દ્વારા વિગતોને બ્લોક સ્વરૂપે મોકલવાની સુવિધા આપે છે. પોસ્ટ કઈ લાક્ષણિકતા દ્વારા ફોર્મમાં નિર્માણ કરવા માટે ફીડના પ્રકારને સ્પષ્ટ નિર્દેશ કરવામાં આવે છે? તો આવશે ટાઈપ. એના પછી છે કયો ઘટક એકથી વધુ લીટીમાં નિવેશ માટે અનુમતિ આપે છે? ટેક્સ્ટ એરિયા. કયા ઘટકનો ઉપયોગ ફોર્મમાં ડ્રોપડાઉન યાદી અથવા તો મેનુની રચના કરવા માટે જરૂરી છે? તો આવશે સિલેક્ટ. ક્યુ નિઃશુલ્ક ઓપન સોર્સ વેબ વિકાસ માટેનું IDE છે? જવાબ આવશે કમ્પોઝર. WYSIWYG એટલે શું? જવાબ આપશે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે MCQ પણ કરી લીધા છે. હવે નેક્સ્ટ સેક્શનમાં આપણે બીજું જે ચેપ્ટર છે કેસ્કેડિંગ સ્ટાઇલ શીટ અને JavaScript એ શરૂ કરીશું, બરાબર છે? આ ચેપ્ટરનો અભ્યાસ કરી રાખજો. ઓકે.